अंबाजी मंदिर नी ओळख समो मोहनथाळ नो प्रसाद बंद करवामां आवता भक्तों में रोषनी लागणी जोवा मळी छे। आ साथे अनेक हिंदू संगठनों पण छे जे सामे आव्या छे अने तेमणे रोष व्यक्त कर्यो छे। मोहनथाळना प्रसाद ने बदले चिक्कीनो प्रसाद शुरू करवामां आवता रोष व्यक्त करवामां आव्यो छे। अल्टिमेटम पण आपवामां आव्यो छे, साथे हाईकोर्टमां पण फरियाद थई शके એવા પણ સમાચારો મળી રહ્યા છે। બધાની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના એક નેતાએ માતાજીને સાક્ષીમાં રાખી અને રાજીનામું આપ્યું છે। શું છે વિગતો જાણીએ આ રિપોર્ટમાં। નમસ્કાર, હું છું સેજલ અને તમે જોઈ રહ્યા છો ગુજરાત તક। अंबाजी खाते आवतीकाले विश्व हिंदू परिषद द्वारा धरना योजाशे। प्रसाद बंद करवाना मामले वीएचपी ना मंत्री अशोक रावलना नेतृत्व में आ धरना करवामां आवशे। आ उपरांत रविवारे राज्यना तमाम मंदिरोए स्तुति करी मोहनथाळ प्रसाद वहेंचाशे। विश्व हिंदू परिषद द्वारा यात्रा संघों संतो भावि भक्तों ने आ धरना में जोड़ावा माटे आह्वान करवामां आव्युं छे। अंबाजी मंदिर में मोहनथाळना प्रसाद ने बदले चिक्की नो प्रसाद शुरू कराता भक्तों अने संगठनों में विरोध नो मतकूड़ो छंछेड़ायो छे। अंबाजी में मोहनथाळना प्रसाद नो मामलो हाईकोर्ट में पहुंची शके छे एवुं कहेवामां आवी रह्युं छे के हवे हाईकोर्ट में पीआईएल दाखल थई शके छे। आ बधानी वच्चे अंबाजी शहर भारतीय जनता पार्टी ना उपप्रमुख सुनीलभाई ब्रह्मभट्टे भारतीय जनता पार्टी ना तमाम होद्दा पर थी राजीनामु आप्युं छे। शुं कारण आपी रह्या छे सांभळो। मामलेना चाचर चौक माथी માં અંબેના શિખરભાઈ સાક્ષીએ જે ભારતીય જનતા પાર્ટી સાથે હું વર્ષોથી જોડાયેલો હતો એ ભારતીય જનતા પાર્ટીના પ્રાથમિક સદસ્ય પદેથી અને સક્રિય સદસ્ય પદેથી એ ઉપરાંત અંબાજી ભાજપમાં મારી જવાબદારી છે એવું પ્રમુખથી એ તમામ મુદ્દાઓ ઉપરથી હું રાજીનામું આપું છું। ભારતીય જનતા પાર્ટીની સેવા કરતાં કરતાં આજે આ 8 દિવસ થઈ ગયા મોહનથાળ બંધ થયે, પરંતુ કોઈ પણ અધિકારી કે પદાધિકારી કે કોઈ પણ જાતનું નિવેદન ના આપતા અથવા કોઈ પણ જાતની સક્રિયતા ના બતાવતા મારી ખૂબ લાગણી દુભાયેલી છે। માં અંબાના લાખો કરોડો ભક્તોની જે શ્રદ્ધાને લોકોએ આ છેતરવાનું કામ કરેલું છે એનાથી હું ખૂબ આહત છું અને માતાજીના ચોકમાં ભારતીય જનતા પાર્ટીના તમામ પદોમાંથી રાજીનામું આપું છું। આપણે જણાવી દઈએ અગાઉ અંબાજી મંદિરમાં મોહનથાળનો પ્રસાદ બંધ કરવામાં આવતા હિન્દુ હિત રક્ષક સમિતિ દ્વારા મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ કરવાને લઈને અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું। વહીવટી પ્રશાસનને આવેદન આપી 8 તારીખ સુધીમાં મોહનથાળ ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી। જો 8 તારીખ સુધીમાં મોહનથાળનો પ્રસાદ ફરી શરૂ ન કરવામાં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી હતી। સાથે ગ્રામજનો સાથે મીટિંગ યોજી ગામ બંધ કરવાની તૈયારી પણ દર્શાવાઈ હતી। જો કે મોહનથાળનો પ્રસાદ હજુ સુધી શરૂ કરવામાં નથી આવ્યો ત્યારે આંદોલન પણ થઈ શકે છે। બીજી તરફ કર્ણીસેનાએ પણ રોષ ઠાલવ્યો હતો। રાજકોટમાં કર્ણીસેનાના અગ્રણીએ આ મામલે મોટું નિવેદન આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે પ્રસાદ વિતરણની જવાબદારી પ્રશાસન ન સંભાળી શકે તો અમને આપો, પરંતુ કોઈ પણ સંજોગોમાં પરંપરા ન તોડવા માટે કર્ણીસેનાના અગ્રણીએ અપીલ કરી હતી। અંબાજીથી શક્તિસિંહ રાજપૂતનો અહેવાલ ગુજરાત તક। ખેર અમારા વિડીયોમાં અત્યારે બસ આટલું જ। આપને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક અને શેર કરવાનું ન ભૂલશો। આ સાથે જ ગુજરાતના રાજકારણ અને દેશ દુનિયાની તમામ મહત્વની ખબરોથી માહિતગાર રહેવા માટે આપ જોડાયેલા રહો ગુજરાત તક સાથે।